મરાઠા સમાજ અનામત મળતાની સાથે જ હવે ગુજરાતમાં જે પાટીદારો છે તે પણ ક્યાંક હવે અનામત લઈને સક્રિય ફરી વખત થઈ ચુક્યા છે. રાજપૂત પણ સક્રિય થઈ ચુક્યા છે, ઓબીસી પંચ સમક્ષ પહોંચ્યા હતા. પણ હવે અત્યારે હાલ તે લોકો શું કહી રહ્યા છે, તે લોકોની હવે કયા પ્રકારની માંગ સામે આવી રહી છે? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો જે રીતે કહી શકાય કે મહારાષ્ટ્ર ખાતે જે રીતે મરાઠાઓ છેલ્લા ઘણા સમયથી વિરોધ દર્શાવી રહ્યા હતા અને અનામત આંદોલનને લઈને તેઓ ક્યાંક ને ક્યાંક ઊંધે ઉગ્ર આંદોલન પણ છેડ્યું હતું, તો બીજી તરફ વાત કરવામાં આવે તો હવે આજે મરાઠાઓને વિધાનસભામાં બિલ પસાર થયું છે અને અનામત આંદોલન 16% મળી ગયું તેવી વાત આવી છે. તો બીજી તરફ હવે ગુજરાતમાં પણ પાટીદારો સક્રિય થયા છે. જો મરાઠાઓને આંદોલન મળે તો ગુજરાતમાં કેવી રીતે પાટીદારોને અનામત ન મળે તેવી માંગ પણ કરી રહ્યા છે. અહીંયા પાસની ટીમના આગેવાનો પણ છે, હું તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશ. શું કહેશો તમે, મરાઠાઓને આંદોલન આજે અનામત મળ્યું છે તો પાસની ટીમ દ્વારા શું આ રણનીતિ ઘડવામાં આવશે? અમારે છેલ્લા 3 વર્ષથી અમે આંદોલન કરી રહ્યા છીએ, તો જે રીતે મરાઠીઓને અનામત જે સરકાર પોઝિટિવ થઈ અને એને મરાઠા ઓબીસી પંચમાં રજૂઆત કરીને એને અનામત આપવાની એને રજૂઆત કરી, તો અમે પણ સરકારને ઓબીસી પંચમાં રજૂઆત કરી ચૂક્યા છીએ અને અમારી પાસ ટીમ જેટલા બનતા બધા જ પ્રયત્નો કાયદાકીય રીતે લડવાનું કામ ચાલુ રાખ્યું છે અને અમે પણ એવી આશા રાખી કે સરકાર પોઝિટિવ થઈ છે તો પાટીદારોને અનામતનો લાભ વહેલીમાં વહેલી તકે મળે એ રીતે અમે પણ સરકાર સામે લડત ચાલુ રાખી છે. અત્યારે હવે અમારે નવા કાર્યક્રમો હમણાં 2 દિવસ પહેલા જાહેર થયા અને હવે આગામી સમયમાં નવા કાર્યક્રમો હાર્દિકભાઈ અમારી પાસ ટીમ શું શું હવે કરવું કાયદાકીય રીતે અનામત બાબતે તે હવે બતાવશે તમને. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પાટીદાર અનામતની જે કહી શકાય કે ઉગ્ર આંદોલન વધારે જોવા મળ્યું હતું, સૌરાષ્ટ્રમાં કઈ રીતે રણનીતિ જોવા મળશે પાસની અને શું કહેશો આ આંદોલન વિશે? આગામી સમયમાં ચાલુ રણનીતિ છે કે હમણાં કાર્યક્રમ આપવાના છે પાછા, હમણાં નક્કી કર્યા છે, મહિલા સંમેલન છે, તે જુદી જુદી જાતના આંદોલનો આગળ વધારવા કાર્યક્રમો ચાલુ છે. હું તમને પૂછવા માંગીશ, મરાઠાઓ આંદોલન મળી શકતું હોય તો પાટીદારોની તમારી માંગ છે કે ક્યાંક ને ક્યાંક હવે કાયદાકીય લડત સ્વરૂપ ધારણ કરશે, શું કહેવું છે આપણે? મરાઠાઓની અનામત આંદોલન થયું એ પહેલાનું પાટીદાર આંદોલન ચાલુ છે, છતાં પણ પાટીદારોની અનામત મુદ્દે કોઈ સરકાર પોઝિટિવ રિપોર્ટ આપ્યો જ નથી. હમણાં થોડાક દિવસ પહેલા ઓબીસી પંચમાં અમે રજૂઆત કરી, સરકાર થોડીક પોઝિટિવ થઈ છે એવું અમને લાગી રહ્યું છે. હવે અમારી એવી માંગ છે અને અમને પણ એવું લાગી પણ રહ્યું છે કે હવે પાટીદારોની માંગ સંતોષાય એવું અમને લાગી રહ્યું છે. જો મરાઠાઓને મળી શકતી હોય અનામત, ત્યાં પણ ભાજપની સરકાર છે, ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે, કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે, તો પણ અમને કેમ મળી ના શકે અને મરાઠાને કેમ મળ્યું અનામત તો અમને કેમ ના મળી શકે, અમારો આ પણ એક સરકારને પ્રશ્ન છે. શું કહેશો, જે રીતે અત્યારે કહી શકાય કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેના લઈને ક્યાંક ને ક્યાંક મતનું રાજકારણ ખેલાતું હોય એવું લાગી રહ્યું છે આપણને? અમને પણ ક્યારનું એવું લાગી રહ્યું છે કે હવે ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ તે અનામત મુજબ પોઝિટિવ થયા છે. બાકી અત્યાર સુધી તો તે લાઠી ને અત્યારે અત્યાચારો જ કરી રહ્યા છે, બાકી તે અમને કઈ પોઝિટિવ રિપોર્ટ આપ્યો જ નથી, બધા નેગેટિવ જ અમારી ઉપર બધું કર્યું છે. હવે ચૂંટણી આવી રહી છે તો ખેડૂતોની આ તે બધી જરૂરિયાતો પાટીદારોને શું સંતોષવા એ બધી રીતે કરી રહ્યા છે. અમને પણ એવું જ લાગી રહ્યું છે કે આ મતની એક રાજનીતિ કહેવાય. ચોક્કસથી આપણી સાથે હતા પાટીદારોના આગેવાનો અને પાસ કન્વીનરો એવા જેમણે જણાવ્યું કે જે રીતે કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી આ પાટીદારો પણ પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે અને અનામત આંદોલનને લઈને તેઓ ક્યાંક ને ક્યાંક પોતાની માંગણીઓ કહી શકાય કે ઠાલવી રહ્યા છે. એટલે હું આપને જે કહીશ કે જે રીતે અત્યારે અનામતની આંદોલન છે તે ગુજરાતમાં હવે ફરી સક્રિય થઈ ચૂક્યું છે. જી ચોક્કસ, જયંતિ પણ જોડાયા છે. જયંતિ, અનામતની માંગ ફરી ઉઠી છે, મરાઠાનું જે અનામત મળ્યું ત્યાર બાદ ગુજરાતમાં પણ ફરી વખત સક્રિયતા દેખાઈ રહી છે. ઓબીસી પંચ સમક્ષ પાસની કોર ટીમ પહોંચી હતી, ક્યાંક સર્વે કરવામાં આવે, સર્વેની માંગ કરવામાં આવી છે, પણ હવે તે લોકોની આગામી રણનીતિ શું હશે? કારણ કે હવે ધીરે ધીરે આંદોલન જે છે પહેલા જેવી ઓગસ્ટ ક્રાંતિ છે તેવું ન બની જાય તેનું પણ ખાસ કદાચ હવે સરકાર ધ્યાન રાખશે. શું વિગતો? જે ચોક્કસથી જણાવી દઉં કે મરાઠાઓને જે 16% અનામત મળી છે, જ્યારે મરાઠાઓને અનામત મળતાની સાથે જે પાટીદારો છે એ ફરીથી ઉગ્ર બન્યા છે અને પાટીદારોની પણ માંગ છે કે જે રીતે મરાઠાઓને અનામત આપવામાં આવી છે, ભાજપ સરકારમાં જ મરાઠાઓને અનામત મળી છે, તો અમે પણ લગભગ 3.5 વર્ષથી સંઘર્ષ કરીએ છીએ અને અનામત માટે મથી રહ્યા છીએ, તો અમને અનામત શું કામ આપવામાં ના આવે એ એક સૌથી મોટો સવાલ છે. જે કહી શકાય ઓબીસી પંચને પણ પાટીદારોએ રજૂઆત કરી છે અને કહ્યું છે કે જે રીતે મરાઠાઓને જે બેઝ પર કાયદો પસાર કરીને જે રીતે અનામત આપવામાં આવી છે એ રીતે પાટીદારોને પણ અનામત આપવામાં આવે. પણ સાથે સાથે એક એ પણ સવાલ છે કે જે રીતે મરાઠાઓને અનામત મળી છે એ રીતે જો સુપ્રીમ કોર્ટમાં જો કોઈ વચ્ચે જાય અને જો કેસ કરે અને કદાચ વિલંબ પણ થઈ શકે છે, પણ અત્યારે
જે રીતે જોઈ શકાય છે કે લગભગ મરાઠાઓને અનામત 16% મળી ગઈ છે, પણ પાટીદારોનો જે સવાલ છે હજુ સુધી ઉભો છે. આપણે સીધા પાટીદાર યુવાનો સાથે વાત કરીશું ને એમને પૂછીશું કે એ શું માની રહ્યા છે જે રીતે એમને અનામત નથી મળી રહી. તો મારી સાથે કેટલાક પાટીદાર યુવાનો જોડાયા છે, આપણે સીધી એમની સાથે વાત કરીશું ને એમને પૂછીશું કે અત્યારે મરાઠાઓને જે અનામત આપવામાં આવી છે પાટીદારોનો શું સવાલ છે, શું કહેશો આપ? જો મહારાષ્ટ્રની સરકાર મરાઠાઓને અનામત આપી શકતી હોય તો આપણી ગુજરાતની સરકાર પાટીદારોને અનામત આપવા માટે કેમ આનાકાની કરી રહી છે? હું ગામડે મારા ગામડે ઘણા એવા પરિવારો છે કે જ્યાં ખરેખર પાટીદારોને અનામતની જરૂર છે, તો સરકાર આના માટે સારો એવો પ્રયત્ન કરે એવી અમે આશા રાખીએ છીએ. જે ચોક્કસ મારી સાથે બીજા પણ યુવાનો છે આપણે એમને પૂછીશું સીધું. લગભગ મરાઠાઓ છે એ જોઈ શકાય મધ્યમ વર્ગી ગરીબ વર્ગી છે, પાટીદારોને લગભગ લોકો સુખી સંપન્ન સમજતા હોય છે. શું કહેશો અનામત બાબતને લઈને? મરાઠાઓને અનામત મળી છે અને પાટીદારોને હજુ સુધી સંઘર્ષ કરવો પડે છે બાબતે. પાટીદારો બધા જ પાટીદારો કોઈ સમૃદ્ધ નથી. બધા ગામડામાં બધા ગરીબ, ઘણા પબ્લિક બિચારી ગરીબ છે, ઘણા જરૂર છે, જમીન ઓછી થઈ ગઈ, પાણીના પ્રોબ્લેમ છે બધા, બરાબર. એટલે ખરેખર અનામત તો મળવી જોઈએ. પાટીદારોને અનામતની વડીલ વાત છે, શું કહેશો? અત્યારે જે યુવાનોમાં નોકરીનું જે પ્રમાણ જોવા મળે છે, અનામત વગર નોકરી નથી મળતી એવો પાટીદારોનો પ્રશ્ન છે, 3.5 વર્ષથી જજુમે છે, લગભગ મરાઠાઓને અનામત મળી ગઈ છે. ના, આપણે ગામડામાં ખૂબ જ તકલીફ છે, કોઈનો રોજગાર નથી, નોકરી નથી, અને ખેતીનો પ્રશ્ન બી બરાબર ચાલતો નથી. એટલે અનામત તો મળવી જ જોઈએ. એટલે સંઘર્ષ કરે છે એટલે આનો ફળ તો મળશે જ એકવાર. સંઘર્ષ કર્યો છે તો ફળ તો મળશે. મારી સાથે બીજા પણ કેટલાક યુવાનો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. જે રીતે ગાઈડલાઈન છે કોર્ટની કે 50% ઉપર અનામત ના આપી શકાય, શું કહેશો આપ? એ ગાઈડલાઈન ને કઈ રીતે જુઓ છો? પાટીદાર અનામત ને કઈ રીતે જુઓ છો? મરાઠા અનામત મળી છે એને કઈ રીતે જોઈ રહ્યા છો? હવે ગાઈડલાઈન તો હવે સરકાર ડિસાઈડ કરે ભાઈ કે કઈ રીતનું આપવું, કે 50% જે રીતે ઓબીસી છે એમાં તમે સમાવેશ કરી શકો છો, અથવા તો બીજું કોઈ પણ રીતે તમે જો આપવું જોઈએ તો તમે આપી શકો છો પાટીદારોને અનામત, જેમ કે મરાઠાઓને આપ્યું એ રીતે તમે પાટીદારોને પણ આપી શકો છો. ચોક્કસ, મરાઠાઓને આપ્યું એ રીતે પાટીદારોને પણ અનામત આપી શકો છો. પાટીદાર યુવાનો છે ખાસ કરીને જેમને નોકરી નથી મળતી, સરકારી નોકરીમાં જેમને તકલીફો પડે છે એવા છે. વડીલ આપ શું કરી રહ્યા છો, અનામત વિશે આપ શું માની રહ્યા છો? અનામત તો આપવી જ જોઈએ, એ પટેલોનો હક છે, એ થોડી કોઈ છીનવી શકે. અનામત તો આપવી જોઈએ, પટેલોનો હક છે, સતત પ્રયાસો છે. મારી સાથે એક બીજા પણ વડીલ જોડાયા છે, આપણે એમની સાથે પણ વાત કરીશું ને પૂછીશું. એ પણ સંઘર્ષ કરી રહ્યા છે અનામત માટેની જે વાતો છે. ખાસ કરીને વડીલ આપને પૂછવા માંગીશ કે અનામત વિશે આપ શું માનો છો? અનામત જો દરેક વર્ગને મળતી હોય તો પાટીદારે શું ખાઈ બગાડ્યું છે? પાટીદારને કેમ ના મળવી જોઈએ? કઈ બધા પાટીદારો એવા નથી કે જે સમૃદ્ધ છે. એવા પરિવારો છે કે જે રાત દિવસ મજૂરી કરે છે તો પણ પોતાનું ઘર માંડ માંડ ચલાવી શકે છે. તો સરકારને એ પ્રશ્ન પૂછવામાં આવે છે કે પાટીદારોને અનામત કેમ નહીં? જો મહારાષ્ટ્ર સરકાર મરાઠાઓને આપી શકતી હોય તો ગુજરાતમાં પાટીદારોને ગુજરાત સરકાર કેમ નથી આપી શકતી? ચોક્કસ કહી શકાય કે જે રીતે મરાઠાઓને અનામત મળી છે એ રીતે જે પાટીદારો છે એ હવે વધુ ને વધુ ઉગ્ર બની રહ્યા છે. કારણ કે એમની પાસે એક મજબૂત પોઈન્ટ પણ છે કે મરાઠાઓને જે રીતે અનામત મળી છે એ રીતે પાટીદારોને શું કામ નહીં? અત્યાર સુધી તો કોઈને પણ અનામત નથી મળતી, માટે એમની પાસે નક્કર પ્રશ્ન હતો. પણ જે રીતે ભાજપ સરકારમાં મરાઠાઓને અનામત મળી છે એ રીતે પાટીદારો પણ માંગી રહ્યા છે કે ગુજરાતમાં રહેલા પાટીદારો 3.5 વર્ષથી સંઘર્ષ કરે છે તો અમને શું કામ નહીં? ચોક્કસથી આભાર આપ બધાનો, સમગ્ર માહિતી આપવા બદલ. આપને જણાવી દઈએ કે પાટીદારો ફરી વખત સક્રિય થયા છે, ફરી વખત માંગ અનામતની ઉઠી છે અને સાથે જ ઓબીસી પંચ સમક્ષ પહોંચ્યા હતા. અને હવે પાટીદારો બસ એક જ શબ્દ પર અટક્યા છે કે જો મહારાષ્ટ્ર સરકાર આપતી હોય તો ગુજરાત સરકાર શા માટે નહીં? જે રીતે મરાઠાઓનો સર્વે કરવામાં આવ્યો તો તેવી રીતે પાટીદારોનો કેમ નહીં?